તમારે પરીક્ષાનો છેલ્લો દિવસ કાલથી તમારે વેકેશન. હા તો હવે શું કરવાનું? તોફાન પપ્પાએ મને કીધું તું બોમ્બે લઈ જાય. ઓહ તો તને હજી યાદ છે? પપ્પા પપ્પા છોકરીને બોલે તો છોકરી થોડી ભૂલે. જો બેટા તને બોમ્બે લઈ જશે, પણ એ પહેલા તારે શાંતિથી પરીક્ષા આપવાની, શાંતિથી પેપર લખવાનું, અને પછી આપણે પપ્પા સાથે બોમ્બે જશે. ઓકે ચલો જાઓ અને શાંતિથી પેપર લખીને આવો. બાય બાય. પ્રકાશ, મેં અને પિંકીએ વાત કરી, પણ તમે કઈ આમાં ધ્યાન જ ન આપ્યું. પ્રકાશ, જિંદગીને વમણમાં મને કઈ સૂઝતું નથી. પણ કઈક વાત કરો તો ખબર પડે ને. તમને તમને શું ટેન્શન છે? કે મને ક્યાં મોટે વાત કરું? અરે નિર્ણય લેવા માટે પણ નિર્ણય તો લેવો પડે ને. પ્રકાશ, આપણે જિંદગીના 15 વર્ષ સાથે વિતાવ્યા છે. તમે મને કઈ વાત કરો તો મને ખબર પડે કે તમારી શું તકલીફ છે. તારી વાત સાચી છે પુષ્પા. આ જિંદગીની લાંબી સફરમાં આ તને આમ રેડી મૂકવીને એનો અજંપો લાગે છે મને. અજંપો? અને મને રેડી મૂકવાની વાત? અરે મને તો કઈ સમજાતું નથી. તમે મારી આટલી ચિંતા ના કરો. જો તમે સાચું ના કહો ને તો તમને પુષ્પાને સોગંદ છે. પુષ્પા એવા આકરા સોગંદ દેવા તું? તો પછી મને વાત તો કરો કે વાત શું છે. પુષ્પા તો સાંભળ, હું તારાથી છૂટાછેડા લેવા માંગુ છું. છૂટાછેડા? હા, કારણ કે હવે તું ને હું સાથે નહીં રહીએ. પ્રકાશ, મારી કઈ ભૂલ? કઈ કારણ? પુષ્પા, અરે જિંદગીમાં એવા કેટલાય કારણો હોય છે કે એને સાઈડમાં મૂકવા પડે છે. સંબંધોને સાઈડમાં મૂકવા હોય તો એનું કારણ તો જાણવું પડે ને. મારો એવો કયો દોષ હતો કે તમે મને જીવનની આ સફરે મત કરી અને એકલી મૂકીને જાઓ છો? પુષ્પા, તારો કોઈ વાક્ય ગુનો નથી, દોષ ફક્ત મારો છે કે હું તને આ મધવચ્ચે મૂકું છું. બસ વધારે કઈ નથી પૂછવું. હસતા હસતા સાથે રહ્યા અને હસતા હસતા જુદા પડીશું. તો પુષ્પા, હું સમજુ કે તું મને છૂટાછેડા આપીશ? મેં તમારી વાત ક્યારે ઉઠાવી છે? પુષ્પા તમને છૂટા કરે છે, હું તમને મંજૂરી આપું છું. તમે ગમે ત્યારે છૂટાછેડાના કાગળો લઈ આપજો. પુષ્પા તેમાં હસતા હસતા સાઈન કરી આપશે. ઠીક છે. ક્યારે ડિવોર્સ આપશે? અરે પાપા, આવો આવો મારા ભરતા, આટલું બધું લેટ કેમ કર્યું?
ફરીથી આવતા થોડું મોડું થઈ ગયું. મોમ નામ તારા પ્રેમની નિશાની ક્યાં સુધી ગામમાં રહીને ફરીશ? બધા મારી કેવી કેવી વાતો કરે છે, હું કેમ બહાર નીકળીશ? ધીરજ રાખ, બધું સારું થઈ જશે. હો ધીરજ રાખ. કેટલી ધીરજ રાખીને ધીરજ રાખું? ક્યાંની તો ધીરજ રાખીએ? હું કાયદેસરની પત્ની ક્યારે બનીશ? અરે ધીરજ રાખ, બધું સારું થઈ જશે. ધીરજ રાખતા સમય જતે વાર નથી લાગતો. એવું ન થાય કે કાલે મારે મોતને ભેટવું પડે. અરે ગાંડી, તારે મોતને નહીં ભેટવું પડે. પુષ્પાએ છે ને મને છૂટેછેડા આપવાની હા પાડી દીધી છે. તો રાહ કોની જોવે છે તું? જલ્દી જા, સ્ત્રીના મનનો ભરોસો નહીં ક્યારે પણ ફરી જાય. તું જલ્દી જા અને સ્નેહને સાઇન કરાવી આવ. અરે સાંભળ, હું જાવજ છું, કાગળ આપતો આવ્યો છું. હું કાગળ લઈને ઘરે જઈશ અને સાઇન કરાવીને આવું છું. ઓ માય ડાર્લિંગ. પ્રકાશ, ઝડપથી જા, સારા કામમાં 100 વિઘન આવે. તું ફટાફટ જા અને ફાઇનલ કરાવી જ નાખ. હા ભલે, જાઉં છું અને કાગળ ઉપર સાઇન કરાવીને આવું છું. તું છે ને સિવિલ મિલિટરીની તૈયારી કરી રાખજે. હા હા. બાળે ભગવાન, જેવું થયું એ જ પ્રમાણે થાય છે. હવે આ જોઈને શ્રીમદ તાઈના તાજ પહેરતી જરા પણ વાર નહીં લાગે. અને હા, મને કોઈ રોકી પણ નહીં શકે. છેડાના કાગળ છે, આમાં લખ્યું છે કે આપણે બંને રાજી ખુશી થી છૂટા થઈએ છીએ. અને સાંભળ, 50 લાખ તારા નામે અને 25 લાખ પિંકીના નામે આપું છું. અને આપણા બાપદાદાનું જૂનું મકાન છે ને એ તમને રહેવા આપું છું, કારણ કે તમારે રહેવા માટે આશરો તો જોશે ને. પતિ વિનાની સ્ત્રીને આશરાની શી જરૂર?
અરે અમારો આશરો તો ભગવાન. તમે મારી દીકરી દુખી ના થાવ એ જોવાની મારી ફરજ છે. જીવન જીવવાની ફરજ ચૂક્યા પછી હવે ફરજ ની શી જરૂર? હવે તમારી ફરજ પૂરી થઈ ગઈ અને મારી ફરજ શરૂ થઈ છે. પુષ્પા, હું કઈ સમજો નહીં. અરે જીવન જીવવા માટે પૈસા તો જોઈએ ને, હા? તો જીવન મીઠું બને. જેનું જીવન ખારું થઈ ગયું હોય તેને મીઠાના સ્વાદની શું જરૂર? મારે રૂપિયા કે પૈસા કઈ નથી જોતું. લાવો, તમે જ્યાં કહેશો ત્યાં હું આનંદથી સહી કરી આપીશ. તમારું મકાન પૈસા બધું તમારી પાસે રાખો. પુષ્પા, આ તું આવેશમાં આવીને મોટી ભૂલ કરે છે. હું ભૂલ કરું છું? અરે મારી સાથે તો ખુદ ભગવાને ભૂલ કરી છે. તમારી મિલકત તમને મુબારક. લાવો, હું તમને તમારા જીવન જીવવામાં આ લાયસન્સમાં મેં સાઈન કરી આપી. હવે તમે તમારી ભાવિ જીવન માટે તમને શુભેચ્છા. પ્રકાશ, દીકરીની પણ ઈચ્છા છે અને કોઈ સ્ત્રીની પણ ઈચ્છા હોય કે તેનો પતિ તેને સ્ટેશન મૂકવા આવે. અને આ તો તમારે હવે છેલ્લી વખત મૂકવા આવવાનું છે. આવશો ને પ્રકાશ? જો પુષ્પા, અરે બિંકી તો નાની છે, એને કઈ ખબર ન પડે. અને હવે આપણે છૂટા થઈ ગયા છીએ. આમ હું તને લેવા મૂકવા આવું ને એ સારું ના લાગે. અને હવે હું જાઉં છું, તમે મને સાંજે તમારી રીતે નીકળી જાજો. વાહ, સાઈન તો થઈ ગઈ. હવે એમ કરું જોઈને ગુડ ન્યૂઝ દઈ દઉં. હા, હવે તું તારું ધ્યાન રાખજે અને ખુશ રહેજે. હો, બધું સારું થઈ જશે. Love you. Love you. Love you. Mwah.
થેન્ક યુ. હા મૂકું છું, બાય. ઓકે અચ્છા, ઓકે ઓકે, બાય બાય. ફોન તો કરી દીધો, હવે કામ કર્યું, હવે હું રૂબરૂ મળીને જોઉં કે કેટલી ખુશ થઈ છે મને જોઈને. ચાલ ઘરે જવા દે. વાહ અમર, હવે આપણો પ્લાન સફળ થઈ ગયો. ઓલી પુષ્પા વાળો કાંટો હંમેશા માટે દૂર. હવે આપણા બંનેને મોજથી જીવન જીવવા માટે કોઈ પણ નહીં રોકી શકે. હા અમર, હવે મને શાંતિ થઈ. મને એટલું ટેન્શન હતું ને, એટલું ટેન્શન હતું ને, આખો દી મને એમ જ હતું કે આ પુષ્પા વાળો કાંટો કાઢવો જ કેમ. પણ ફાઇનલી હવે નીકળી ગયો. હા પણ જોઈ, તે તો અમરને એમ કીધું કે તારું બાળક મારા પેટમાં છે, મને 9 મહિના પૂરા થશે. બાળકની જગ્યાએ ઓસુકુ નીકળશે, તું શું કરીશ? અરે યાર, મેં તો વિચાર્યું જ નથી. હે ભગવાન. અરે તું ચિંતા ન કર, પ્રકાશ મારા પ્રેમમાં એટલો પાગલ છે ને, એટલો પાગલ છે ને, વેને કહો ને, રાત તો રાત, દિવસ તો દિવસ, 2-3 મહિનામાં બધું થઈ જશે, ચિંતા ન કર. એ બધું સાચું, હું તો તારો પ્રેમી છું, મને તો સમજાવ. અરે મારા પાગલ પ્રેમી, પ્રકાશ આવે ને એટલે કોર્ટમાં ઘડિયા લગ્ન, પછી પછી મેરેજ, પછી 2-3 મહિના માટે એ મારા પતિ અને હું એમની પત્ની. એ બધું તો ઠીક, પણ આ 3 મહિના પછી શું? 3 મહિના પછી દૂધમાં ઝેર, પછી આ ભોળો ભોળો પ્રકાશ પરમેશ્વરના ધામમાં. વાહ જોઈ વાહ. 3 મહિના પછી હું એની પત્ની, સીધી હું એની વારસદાર. અને હા, ગાડી, બંગલો, પૈસા બધું જ મારું. અરે મારું શું? અરે પાગલ, તું તો મારો જિંદગીનો ભવભવનો ભરતાર છે. અને હા, મારી જિંદગીનો આ છેલ્લું શ્રીમંત થવાનું નાટક અહીંયા જ પૂરું. હવે તારું નાટક તો હવે હું પૂરું કરીશ, સમજી? ચૂપ. બે વાર ઉભાવવા બધું સાંભળ્યું છે. તમે બને મારો સુખી સંસાર બગાડીને મારી મિલકત હડપવા માંગતા હતા, હે? પણ બોસ. શું બોસ? હે, જેની થાળીમાં ખાવ છો એની થાળીમાં થૂંકો છો બને? હે પ્રકાશ, એવું કાંઈ નથી. એમ એવું કાંઈ નથી. અને તું મારા સંતાન ના માં બનવાની છે. એમ કાઢ કાઢ, તું મારું સંતાન કાઢ, તું કાઢ. આ છે મારું સંતાન. હા નીકળો અહીંથી, તો આપણા પોલીસ ને ફોન કરું છું. પણ કરતા શેખ, અમને માફ કરજો કરતા શેખ. ત્યાં શું કહ્યું તને? મેનેજર મેં એટલે બનાવ્યું તો. પ્રકાશ માફ કરી દો પ્લીઝ, અમે લોકો પૈસાની લાલચમાં આવીને આવું બધું કરી નાખ્યું, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, માફ કરો. આ ઘર મેં તને એવા કીધું છે, ચાલો જલ્દી જલ્દી નીકળો, મારો મગજ જાય પેલા બંને. મેં મારી પુષ્પા સાથે દગો કર્યો, આવા હાટું. પુષ્પા, મને વાલા કહેવાનો હક તો નથી રહ્યો. પ્રકાશ, પિંકી તેના પપ્પા વગર નહીં રહી શકે. મારી છેલ્લી ઈચ્છા, આપણા બંનેની નિશાની પિંકીનું ધ્યાન રાખજો, તમારું અને જૂહીનું જીવન સફળ થાય. ભગવાન પાસે પ્રાર્થના, તમારી એક વખતની પુષ્પા.
પિંકી 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 મમ્મી પિંકી મમ્મી શું થયું અજે પિંકી જો કમો મમ્મી હું બાકી બોલાય આવું મમ્મી 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 પપ્પા હું કોને બારે બોલે બોલાય આવું મમ્મી મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ પુષ્પા પ્રકાશ તમને વહાલા કહેવાનો હક તો મને નથી રહી રહ્યો પિંકી તેના પપ્પા વગર નહીં રહી શકે અને હું તેના પપ્પા તેમને નહીં લાવી શકું તો હવે મારી પાસે એક જ રસ્તો છે કે મારે મારે આ દુનિયા છોડી જવી પડશે જિંદગીથી હતાશ થઈને આ પગલું ભરું છું હું પિંકીને તેના પપ્પા નહીં લાવી શકું પિંકીની જિંદગી બગડી જશે હું મારું પણ ધ્યાન રાખી શકી તેમ નથી તેમાં પિંકીની ભાવિનું શું થશે તમારે તમારી સેક્રેટરી સાથે સંબંધ છે તે હું જાણતી હતી સ્ત્રી પાસે પુરુષ પામર બને છે મને વિશ્વાસ હતો કે હું એક દિવસ જુહીની પ્રેમ જાળમાંથી તમને છોડાવીશ પણ તમારા આંધળા પ્રેમ તમે મને છોડી છોડી હું તમને સુખ નથી આપી શકી મને માફ કરજો મારી છેલ્લી ઈચ્છા આપણા બંનેની નિશાની પિંકીનું ધ્યાન રાખજો તમારું અને જોહીનું જીવન સફળ થાય તેવી ભગવાન પાસે પ્રાર્થના તમારે એક વખત મારી મોટી ભૂલ થઈ ગઈ પુષ્પા મોટો ધક્કો મળ્યો અને મેં તારી ઉપર આવો જુલમ કર્યો કે હું તને ઓળખી ના શક્યો હવે હું શું કરી શકું પુષ્પા તારા વગર હું નહીં જીવી શકું થઈ ગયા હવે તમારા મનને શાંતિ આપો ભલે બિંકી બેટા ભલે બહુ ધ્યાન રાખીશ પિંકી